हेलो विद्यार्थी मित्रों, केम छो बाळको? मजामा? हैप्पी हैप्पी? बाळको, आपणे मेहंदी स्कूलमां भणीए छीए, बराबर? तो मेहंदी स्कूल द्वारा आयोजित ऑनलाइन क्लासीसमां हूँ तमारा दरेकनुं स्वागत करूँ छूँ। बाळको, आपणे धोरण बीमां भणीए छीए अने आजे आपणे भणवानुं छे विषय गणित एटले के मेथ्स। तो बाळको, आपणे धोरण एक मां भणीए छीए एटले के स्टैंडर्ड वन सब्जेक्ट मेथ्स। तो बाळको, आजे आपणे करवानुं छे गणो अने साची संख्या लखो। आपणे शुं करवानुं छे आजे बाळको? गणवानुं छे अने साची संख्या आपणे लखवानी छे। तो बाळको, आपणे तमारे पण मारी साथे साथे लखता जवानुं छे अने गणता पण जवानुं छे, बराबर छे? तो चलो, तो बधा बुक लई लो। तो तमारी साथे साथे बुक तमारे લઈને મારી સાથે લખવાનું છે, ગણવાનું છે એટલે કે આપણે ગણતરી કરવાની છે અને સાચી સંખ્યા આપણે લખવાની છે, એટલે કે ગણિત ગણતરી કરીને સાચો જવાબ આવે ત્યાં આપણે લખવાનું છે, બરાબર છે? તો અહીં હું તમને મણકાઓ આપીશ। તો આપણે મણકાઓ પહેલા ગણવાના છે અને પછી આપણે કે કુલ કેટલા મણકા છે તે ગણીને આપણે લખવાનું છે, બરાબર? તો જો બાળકો, અહીં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। તો બાળકો, આમાં 10 મણકા છે, હજી આપણે બીજા આવા લેવાના છે, બરાબર? અહીં આપણે લખી નાખીએ 10, આ 10 મણકા છે। હજી આપણે બીજા મણકા લઈએ, તો આ મણકા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। તો અહીં પણ 10 મણકા છે, તો આપણે લખી નાખીએ પાછા 10, એના પછી આપણે જોઈએ હજી મણકા। તો અહીં મણકા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। અહીં પણ 10 મણકા છે, તો અહીં પણ આપણે લખવાના છે 10, બરાબર? હજી આપણે જોઈએ આગળ, હજી કેટલા મણકા છે? તો પાછા આપણે ગણતરી કરવાની છે। જો બાળકો, તમારે પણ મારી સાથે સાથે ગણતરી કરતા જવાની છે। તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। અહીં પણ 10 મણકા છે, તો પાછું આપણે અહીં લખવાના 10, પછી આપણે બધા ટોટલ એકસાથે ગણવાના છે, બરાબર? જે આપણે જોઈએ, અહીં પણ 10 મણકા છે, તો જોઈએ કેટલા મણકા છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। અહીં પણ 10 મણકા છે, તો આપણે ઉપર લખી નાખીએ 10, એના પછી જોઈએ, એના પછી મણકા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। અહીં પણ 10 મણકા આપેલા છે, તો આપણે લખી નાખીએ અહીં 10, આ મણકાની ઉપર 10 લખી નાખ્યા એટલે આ 10 મણકા છે। એના પછી જોઈએ, તો એના પછીના મણકા, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। તો બાળકો, અહીં પણ 10 મણકા છે,
तो आपणे आ 10 मणका અહીં લખી નાખીએ એટલે કે ટોટલ અંક આપણે 10 લખી નાખીએ. એના પછી છૂટા મણકા આપેલા છે તો હવે આ છૂટા મણકા કેટલા છે? 1, 2 અને 3. તો આ તો છૂટા મણકા 3 છે તો અહીં આપણે ઉપર લખી નાખીશું 3, બરાબર. હવે આપણે આ બધા મણકા ગણવાના છે તો આપણે એમ તો ગણી લીધા કે બધા 10-10 છે, બરાબર. તો હવે આપણે ટોટલ એટલે કે કુલ મણકા કેટલા થાય છે તે ગણવાનું છે. તો બાળકો આ 10 છે, બરાબર. તો 10 ને 10 કેટલા થાય ખબર છે ને બાળકો? ચાલો આપણે એમ પણ ગણીશું અને ફરીથી પાછા બધા એક સાથે સળંગ પણ ગણીશું, બરાબર. તો પહેલા આપણે 10-10 વાળા ગણીએ. તો 10, 10 ને 10 કેટલા થાય? 20. 20 ને 10 30. 30 ને 10 40. 40 માં 10 નાખીએ કેટલા થાય? 50. 50 ને 10 60. અને 60 ને 10 થાય 70, બરાબર. તો આ 10-10 વાળા છે એ 70 છે અને વત્તા છૂટા મણકા 3 છે તો ટોટલ કેટલા થયા બાળકો? તો અહીં ટોટલ થયા મણકા 73. કેટલા મણકા થયા? 73. હવે આપણે ફરીથી બધા મણકા એક સાથે સળંગ ગણવાના છે, બરાબર. તો ચાલો બાળકો તમારે પણ મારી સાથે સાથે આ મણકાઓ સળંગ ગણવાના છે. તો ચાલો ગણીએ. તો બાળકો પહેલો મણકો છે, પહેલેથી ગણીએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 પછી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 પછી આવશે 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 પછી આપણે હવે આ મણકા ગણીએ. 40 પછી 41, 42, 43, 44, 47, 48, 49, 50 એના પછી 50 પછી 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. 60 પછી 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 તો બાળકો આ કેટલા મણકા થયા? 70 મણકા થયા, બરાબર. અને આ છૂટા મણકા છે 3. તો 70 વત્તા 3 બરાબર કેટલા થયા? 73, બરાબર છે બાળકો. તો ચલો તમે આ મણકા તમારે બુકમાં ગણવાના છે, દોરવાના છે અને પછી તમારે લખવાનો છે જવાબ. શું આવ્યો તો? જવાબ આવ્યો તો 73. તો ચલો લખો જવાબ 73. ચલો હવે આપણે એના પછીનું જોઈએ. તો એના પછીની સંખ્યા, તો પહેલાં તો આપણે મણકા ગણવાના છે, બરાબર. તો અહીં મણકા છે, કેટલા મણકા છે? તો આપણે આગળની જેમ જ કરીશું, ગણતા જઈશું અને ઉપર સંખ્યા લખતા જઈશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10
तो अहीं आ दस मणका छे, तो आपणे अहीं लखवानुं छे दस, बराबर। एना पछी जोईए तो एना पछी पाछा मणका छे, केटला मणका छे? तो एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ ने दस। तो अहीं आ पाछा दस मणका छे, तो पाछू आपणे ऊपर लखवानुं छे दस, बराबर। चलो एना पछी जोईए हजी मणका आवे छे, तो अहीं पाछा मणका आपणे गणवाना छे। ફરીથી ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। તો અહીં આ દસ મણકા છે, તો અહીં આપણે લખવાનું દસ। એના પછી છે પાછા ગણીએ, એના પછીના મણકા છે એક, બે, ત્રણ, चार, पांच, छ, सात, आठ, नौ अने दस। तो आ पण दस मणका छे, बराबर। एना पछी जोईशुं, तो एना पछी छे, तो पाछी आपणे गणवानुं छे ने ऊपर लखवानी छे संख्या। तो आ एक, बे, त्रण, चार, पांच, छ, સાત, આઠ, નવ અને દસ। આ પણ દસ મણકા છે, તો પાછું ઉપર લખી નાખીએ આપણે દસ। એના પછીના મણકા આપણે જોઈએ, તો એના પછી છે આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। તો આ પણ દસ છે, તો ઉપર લખી નાખીએ આપણે દસ। એના પછી જોઈએ, તો એના પછીના મણકા છે આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। તો આ પણ દસ મણકા છે, તો આ પણ આપણે અહીં લખી નાખીએ દસ, બરાબર। હવે બાળકો, હવે અહીં છૂટા મણકા આપેલા છે, તો આ કેટલા મણકા છે? તો આ એક, બે, ત્રણ અને ચાર, તો આ તો ચાર છે, બરાબર। તો આપણે ખાલી લખી નાખ્યા ચાર। હવે બાળકો દરેકમાં જુઓ, દસ 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 મણકા છે, બરાબર, અને છૂટા મણકા છે ચાર। તો હવે આપણે બધા ટોટલ કેટલા થશે તે આપણે લખવાનું છે। તો બાળકો, પહેલાં આપણે કર્યું એવી રીતના કે આપણે સળંગ એક સાથે પણ ગણીશું બધા ટોટલ, અને દસ વત્તા દસ કરીને પણ એનો જવાબ મળે, બરાબર। તો પહેલાં આપણે દસ વત્તા દસ કરી લઈએ, કારણ કે આપણે અંદર તો ગણી લીધા છે। જો આ દસ છે, બરાબર, તો દસને દસ કેટલા થાય? વીસ, વીસને દસ ત્રીસ, ત્રીસને દસ કેટલા થશે? ચાલીસ, પછી ચાલીસમાં દસ ઉમેરીએ તો થાય પચાસ, પચાસમાં દસ ઉમેરો સાઠ, અને સાઠમાં દસ ઉમેરીએ તો થશે સિત્તેર। તો અહીં આપણે લખવાના છે સિત્તેર, બરાબર। આ છે દસ દસવાળા જૂથના છે તે છે સિત્તેર, અને આ છૂટા મણકા છે ચાર, તો આપણે સિત્તેરમાં ચાર ઉમેરી દઈએ તો કેટલા થાય? તો એના પછી જવાબ આવે છે ચુંમોતેર, સિત્તેરમાં ચાર ઉમેરીએ તો જવાબ આવે છે ચુંમોતેર, બરાબર છે। તો બાળકો, હવે આપણે સળંગ એક સાથે ગણી લઈએ બધા, આ દસ દસવાળા પણ ગણવાના છે, અને સાથે આ છૂટા ચાર મણકા છે એને પણ ગણી લેવાના છે, બરાબર। તો ચાલો ગણીએ, તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે બાળકો। તો બાળકો, આ દસ તો છે, બરાબર। હવે આપણે દસ પછી ગણીએ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, વીસ પછી
एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठ्यावीस ओगणत्रीस अने त्रीस। एना पछी छे एकत्रीस बत्रीस तैत्रीस चौत्रीस पात्रीस छत्रीस साड़त्रीस आड़त्रीस ओगणचालीस अने चालीस। एना पछी नीचेनी लाइन में जुए तो चालीस पछी एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस छेतालीस सुड़तालीस अड़तालीस ओगणपचास अने पचास। पचास पछी एकावन बावन त्रेपन चौपन पंचावन छप्पन सत्तावन अठावन ओगणसाठ अने साठ। साठ पछी आ छेल्ला दस गणवाना छे तो साठ पछी एकसठ बासठ त्रेसठ चौसठ पांसठ छासठ सड़सठ अड़सठ ओगणसित्तेर अने सित्तेर। बराबर, आ सित्तेर थया। हवे आपणे आ छूटा चार पण गणवाना छे तो सित्तेर पछी इकोतेर बोतेर तोतेर अने चुम्मोतेर। तो बाळको सित्तेरमां चार उमेर्या તો થયા ચુમ્મોતેર। તો આ ટોટલ મણકા એટલે કે કુલ મણકા બધા થઈને થાય છે ચુમ્મોતેર। તો ચુમ્મોતેર કેવી રીતના લખાય? તો ચુમ્મોતેર આવી રીતના લખાય, સાતડે ચોગડે ચુમ્મોતેર। સાતડે ચોગડે ચુમ્મોતેર। ચલો, લખાઈ ગયું બાળકો? હવે આપણે જોઈએ એના પછીની સંખ્યાઓ, એના પછીના મણકાઓ કયા કયા છે। તો અહીંયા આપણે મણકા છે તો આપણે આગળની જેમ કર્યું હતું તેમ કે મણકાઓ પહેલાં ગણીને ઉપર દસ દસ લખવાના છે અને પછી આપણે ટોટલ સંખ્યાઓ લખીશું। તો અહીં છે મણકા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો અહીં દસ મણકા છે તો આપણે ઉપર લખવાના છે દસ। એના પછી છે મણકા, તો હવે આપણે પાછા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો પાછા દસ મણકા છે તો પાછું આપણે લખવાનું છે દસ। એના પછી મણકા છે, પાછા ગણીએ। તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે, બરાબર છે? ચલો, જે જે ગુડ બોય જે ગુડ ગર્લ છે તે મારી સાથે સાથે ગણતા જશે। ચલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો આ દસ મણકા છે તો અહીં આપણે લખી નાખીએ દસ। એના પછી જોઈએ તો એના પછી પાછા મણકા છે તો કયા કયા કેટલા મણકા છે પાછા, તો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો પાછા દસ મણકા છે તો પાછું ઉપર આપણે લખી નાખીએ દસ। એના પછી જોઈએ તો એના પછી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો પાછા ખાનાની અંદર દસ મણકા છે તો પાછું ઉપર લખી નાખ્યું આપણે દસ। એના પછી મણકા જોઈએ તો એના પછી છે પાછા ગણવાના છે આપણે, બરાબર? તો છે એક બે ત્રણ ચાર પાંચ
सात आठ नौ दस। तो पाछो आपणे ऊपर लखी नाख्यु दस। एना पछी जोईए तो एना पछीना मणका छे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस। तो पाछा अहीं दस मणका छे तो अहीं आपणे लखी नाख्यु दस। बराबर, हवे जोईए कि हवे केटला मणका छे। तो आ तो छूटा मणका छे, केटला मणका छे? तो एक बे त्रण चार पांच, आ तो पांच मणका छे। तो आपणे ऊपर लखी नाखवानुं पांच। बराबर, हवे आपणे आ दरेक मणका गणवाना छे। टोटल केटला थशे? तो चलो बाळको गणीए। जो आ दस छे, આપણે અગાઉ ગણ્યું તો એવી રીતના દસમાં દસ ઉમેરતા જઈએ કેટલા થાય? તો દસમાં દસ ઉમેરીએ તો થાય વીસ, વીસને દસ ત્રીસ થશે, ત્રીસમાં દસ નાખો તો થાય ચાલીસ, પછી ચાલીસમાં દસ ઉમેરીએ તો થશે પચાસ, પચાસમાં દસ ઉમેરો તો થાય સાઠ, અને સાઠમાં દસ ઉમેરીએ તો કેટલા થશે? સિત્તેર। તો અહીં આપણે લખી નાખીએ સિત્તેર, સાઠમાં દસ ઉમેરીએ તો થાય સિત્તેર। હવે આપણે આ છૂટા પાંચ પણ ઉમેરવાના છે, તો સિત્તેરમાં આ પાંચ નાખીએ તો કેટલા થશે? તો સિત્તેરમાં પાંચ એટલે સિત્તેર, પછી પાંચ ગણી લઈએ તો એકોતેર બોતેર તોતેર ચુમ્મોતેર પંચોતેર। તો બાળકો સિત્તેરમાં પાંચ ઉમેરીએ તો જવાબ આવે છે પંચોતેર। બરાબર, તો પંચોતેર આવી રીતના લખાય, આપણે તમારે પણ બુકમાં લખવાનું છે। તો લખો પંચોતેર, સાતડે પાંચડે પંચોતેર, દસ દસની સાત લાઈન હોય અને છૂટા પાંચ હોય એટલે થાય પંચોતેર। દસ દસની સાત લાઈન એટલે સિત્તેર, અને વત્તા પાંચ, સિત્તેર વત્તા પાંચ બરાબર પંચોતેર થશે। એના પછી આપણે જોઈએ હવે પછીની મણકા કેટલા છે, કેટલા મણકા છે તો આપણે ગણીએ ફરીવાર। તો આ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો અહીં આપણે ઉપર લખવાનું છે દસ। એના પછીના મણકા જોઈએ, એના પછી છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો અહીં આપણે ઉપર લખવાનું દસ। એના પછીના મણકા જોઈએ, એના પછી છે ફરીવાર ગણીએ આપણે પહેલેથી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો અહીં આપણે લખવાનું છે દસ। બરાબર છે, એના પછી જોઈએ મણકા, તો એના પછીના મણકામાં છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો અહીં પણ આપણે ઉપર લખવાનું છે દસ। બરાબર છે બાળકો, સમજાય છે ને? હા ચલો, એના પછી હવે જોઈએ મણકા। તો એના પછી છે મણકામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો અહીં દસ મણકા છે, તો પાછું આપણે ઉપર લખી નાખીએ દસ। એના પછીના જોઈએ, તો એના પછી છે પાછા મણકા છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ
नौ दस, अहीं दस मणका छे तो आपणे लखवानुं छे ऊपर दस, एना पछी छे मणका तो पाछी अजी लाइन छे दस दस नी, बराबर। तो ए आपणे गणवानुं छे कि एक बे त्रण चार पांच छ सात आठ नौ दस। तो अहीं आपणे लखवानुं छे पाछू दस, बराबर छे। હવે આપણે જોઈએ મણકા કેટલા, જો અહીં તો છૂટા મણકા છે, કેટલા મણકા છે તો આ એક અને બે, અહીં તો બે જ મણકા છે તો આપણે લખવાનું છે બે, બરાબર। ગણીને જેટલા મણકા હોય એટલા આપણે લખવાના હોય। તો બાળકો હવે આપણે બધા એક સાથે ગણવાના છે અને પછી એનો સાચો જવાબ લખવાનો છે। તો આ દસ ને દસ કેટલા થાય, વીસ, વીસ ને દસ ત્રીસ, પછી ત્રીસ ને દસ થશે ચાલીસ, બરાબર। પછી ચાલીસમાં દસ નાખીએ તો પચાસ, પચાસ ને દસ સાઠ, અને સાઠ ને દસ કેટલા થશે સિત્તેર। તો અહીં આપણે લખીએ સિત્તેર। હવે જો બાળકો આ દસ દસની થપ્પી છે, બરાબર, તો એ દસ દસની સાત થપ્પી છે। જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો દસ દસની સાત થપ્પી હોય તો સિત્તેર થાય, બરાબર। અને હવે છૂટા મણકા કેટલા છે, બે છે, તો આ છૂટા મણકા બે છે તો આપણે સિત્તેરમાં બે ઉમેરવાના છે એટલે કે નાખવાના છે, બરાબર। તો બાળકો આ સિત્તેર થયા। હવે સિત્તેર પછી બે ગણી લઈએ તો એકોતેર અને બોતેર। તો બાળકો અહીં ટોટલ મણકા છે બોતેર, કેટલા મણકા છે બોતેર। તો ચલો લખો, બોતેર કેવી રીતના લખાશે, આવી રીતના લખાય, સાતડે બગડે બોતેર। ચલો લખ્યું બાળકો, હવે એના પછી આપણે જોઈએ સંખ્યા મણકા જોવાના છે અને પછી આપણે તેની ગણતરી કરીને લખવાનું છે, બરાબર। તો ચાલો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો અહીં આપણે લખવાના છે દસ, એના પછી ગણીએ તો એના પછી પાછા મણકા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો પાછા અહીં આપણે લખીશું દસ, કારણ કે આ દસ મણકા છે। એના પછી ગણીએ, એના પછી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો અહીં પાછું આપણે લખવાનું છે ઉપર દસ, કેટલા લખવાના છે દસ લખવાના છે, તો આપણે લખીશું એમાં ઉપર દસ। એના પછી મણકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો અહીં આપણે લખવાનું છે પાછું દસ, એના પછી જોઈએ એના પછીના મણકા, તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો અહીં આપણે લખવાનું છે આ દસ, કેટલું લખવાનું છે દસ। એના પછીના મણકા તો અહીં પાછી છે થપ્પી, તો કેટલાની થપ્પી છે તો જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો પાછા આપણે અહીં લખવાના છે દસ, એના પછી જોઈએ એના પછી છે એક બે
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો અહીં આપણે લખવાના છે દસ. બરાબર છે બાળકો? હવે આપણે જોઈએ કેટલા મણકા. તો અહીં તો એક જ મણકો છે, બરાબર. આ એક જ મણકું છે તો ઉપર આપણે લખી નાખીએ એક. હવે બાળકો આપણે બધા ગણવાના છે મણકા કે ટોટલ બધા થઈને કેટલા મણકા થાય છે. તો આપણે દસ દસની થપ્પી બધી છે, બરાબર. તો આપણે દસ દસમાં જ તે ગણીએ. તો આ દસ છે, દસ ને દસ વીસ, વીસ ને દસ કેટલા થશે ત્રીસ, ત્રીસમાં દસ નાખીએ તો ચાલીસ, પછી ચાલીસમાં દસ નાખીએ તો થશે પચાસ, પચાસમાં દસ નાખીએ તો થાય સાઠ, અને સાઠમાં દસ ઉમેરીએ તો થશે સિત્તેર, બરાબર. તો અહીં સિત્તેર છે, કેટલા છે સિત્તેર મણકા. અને જો આ એક મણકું છૂટું છે એ પણ આપણે ગણવાનું છે, તો આપણે સિત્તેરમાં પાછું આ એક મણકું પણ ઉમેરવાનું છે. તો બાળકો સિત્તેરમાં એક ઉમેરીએ તો કેટલા થશે, તો સિત્તેર છે, પછી શું આવે એકોતેર. તો સિત્તેરમાં એક ઉમેરીએ તો જવાબ આવે છે એકોતેર, બરાબર. તો બાળકો આમાં આપણે મણકાઓની ગણતરી કરતા પણ શીખ્યા, સરવાળો કરતા પણ શીખ્યા, બરાબર. અને આપણને થોડો ઘણો એકમ દશકનો ખ્યાલ પણ મળ્યો કે જે દસ દસ છે એ દશક, અને જે છૂટા મણકા છે તે થશે એકમ, બરાબર. તો આ ચેપ્ટરમાં એટલે કે આ લેક્ચરની અંદર આપણે ઘણું બધું શીખ્યા, બરાબર. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો બાળકો તમારે ઘરકામમાં આજે લાવવાનું છે, આજે ઘરે તમારે આવી રીતના બુકમાં મણકા દોરવાના છે અને જાતે ગણતરી કરીને લખવાનું છે, બરાબર. તો એ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.